Dáosle la marca y ni hablo. ઓક્સિજન માટે આજે ભીખ માંગવાની જે વાત છે, શા માટે આ કરવું પડ્યું? ધારાસભ્ય તરીકેની ગ્રાન્ટનો આપ ઉપયોગ નથી કરી શકતા કે શું? સમગ્ર ગુજરાતની અંદર તમામ જિલ્લા કલેક્ટર, તમામ પ્રાંત અધિકારી, તમામ DDO અને તમામ ધારાસભ્યોની ગ્રાન્ટ રાજ્યની સરકારે ખબર નહીં કયું ગણિત કામ કરે છે, અત્યારે બ્લોક કરી રાખી છે, ગ્રાન્ટ રિલીઝ કરતા નથી. અને ફક્ત ધારાસભ્ય તરીકે મારી ગ્રાન્ટ નહીં, સમગ્ર ગુજરાતના 182 ધારાસભ્યો, કલેક્ટરો, DDO અને પ્રાંત અધિકારી તમામની ગ્રાન્ટ રિલીઝ થાય
અને એમાંથી ઓક્સિજનના પ્લાન્ટ બને અને ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ ખરીદી શકાય જેથી ગુજરાતનું માણસ બચે. એના માટે મારે હાઈકોર્ટમાં કેસ દાખલ કરવો પડે છે કે ભલે નિયમમાં ગાઈડલાઈનમાં ના આવતું હોય છતાં અત્યારે ચુસ્તપણે ઝડપાથી નિયમને વળગી રહેવાનો સમય નથી. નિયમને થોડો વાંકો ચૂકો કરી ધારાસભ્યોની 1.5 કરોડની ગ્રાન્ટમાંથી મને મારી ગ્રાન્ટમાંથી મારા વત વિસ્તારમાં 35-40 લાખનો ઓક્સિજનનો પ્લાન્ટ કરવા દો. હજી સુધી રાજ્યની સરકારનો નિર્ણય કરતી નથી અને એ નિર્ણય ના કરે ત્યાં સુધી હજારો માણસ મળે ત્યાં સુધી વેઇટ કરી શકું નહીં. તો મેં અને મારી વડગામ વિધાનસભાની અંદર એક ઓક્સિજન પ્લાન્ટ બને અને ઓક્સિજન કોન્સન્ટ્રેટર ખરીદી શકાય જેથી અમૂલ્ય એવું મનુષ્યનું જીવન બચે. એના માટે હું પોતે ડબ્બો લઈને ફાળો ઉઘરાવવા માટે ડ્રાઈવ કરી છે અને આ ડ્રાઈવ એક પોલિટિશિયન તરીકે મંદિર અને મસ્જિદ માટે નહીં કોઈનું જીવન બચે એના માટે ઓક્સિજન માટે કરી રહ્યા છીએ. અને સમગ્ર પાલનપુર શહેરમાં અને આખા મારા વડગામ વિધાનસભાના ગામે ગામ હું જઈશ, મારી ટીમ જશે અને જેટલા પણ લોકોને બચાવી શકે એના માટે ઓક્સિજન માટે પ્લાન્ટ બને, કોન્સન્ટ્રેટર ખરી જાય, તે માટેનો આ ડબ્બો લઈને અમે લોકો ફાળો કરવા માટે નીકળ્યા છીએ. હિન્દીમાં હિન્દીમાં લઈ લઈ हमको 35-40 लाख का एक ऑक्सीजन प्लांट करने दीजिए. चीफ सेक्रेटरी को मेरी खुद की तबियत ठीक न होने के बावजूद मैं अभी कोरोना से बाहर फिर भी जाकर मिला, हाथ जोड़े, फिर भी गवर्नमेंट ऑफ गुजरात कोई डिसीजन नहीं ले रही है. तो हम लोगों से चंदा मांगकर हमारे मत क्षेत्र में क्राउड फंडिंग करके 35-40 लाख में एक ऑक्सीजन प्लांट बने और कुछ ऑक्सीजन कॉन्सेंट्रेटर खरीदे जाए ताकि लोगों के अमूल्य जीवन को बचाया जाए. और इसका कैंपेन उत्तर गुजरात के पालनपुर शहर से और हमारे बगल के मत क्षेत्र वड़गाम से हम लोगों ने लॉन्च किया. મસ્ત
Thank you.
सतीश को फोन करके सबको इस साइड बुला लो ना। સહાયની ભીખ માંગી રહ્યા છે. અત્યારે આપ જોઈ શકો છો કે જે લોકો છે કે તેમને પોતાનું આર્થિક યોગદાન આપી રહ્યા છે, કારણ કે જે પ્રકારે સરકારે ધારાસભ્યોની જે ગ્રાન્ટ છે તે ક્યાંક ને ક્યાંક રિલીઝ ઓછી કરી છે, અને તેના જ કારણે અત્યારે આપ જોઈ શકો છો કે જે લોકો છે તે પણ તેમને મદદરૂપ થઈ ગયા. ચોક્કસ જોઈ શકાય કે જે પ્રકારે ધારાસભ્ય જ્યારે રોડ પર આવી લોકો પાસે સહાયની ભીખ માંગી રહ્યા છે, ત્યારે લોકો પણ તેમને આ જે ઓક્સિજન પ્લાન્ટ બનાવવા માટે મદદ કરી રહ્યા છે. સુધી પરમાર તું લાઈવ કરતો સતીશ કેમ સતીશ તો ફોન કરો સતીશ કો આપણે પેલી બાજુ જોઈએ કે સતીશ We can go this side. We can go this side. Live is already in the It is going all right.
આપણા પાસે